नमस्कार विद्यार्थी मित्रों, सीबीबी एनटीबी हिरपरा कन्या विद्यालय कलाड़वती ऑनलाइन सेशन धोरण 11 विषय बीए ने चैप्टर नंबर 10 में आपनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आपणे आगळ जोयुं हतुं के आंतरराष्ट्रीय वेपार एटले शुं अने तेनुं महत्व देशमां शुं रहेलुं छे। हवे आपणे एक टॉपिक जोवानो छे, निकास वेपार माटेना प्रोत्साहनो। निकास एटले के आपणा देशमांथी मालनुं वेचाण बीजा देश में करवानुं एने निकास कहेवामां आवे छे। तो आ निकास वेपार माटेना प्रोत्साहनोनी सुकाम जरूर पड़े छे। निकास वेपार प्रोत्साहनों कोनी कहेवाय तेना विशे आपणे आ लेक्चर में अभ्यास करवानो छे। देश में जरूरी अने अनिवार्य पेदाशोनी मांग सामे पुरवठो जाळवी राखवा, देशनी सुरक्षा माटे तथा आर्थिक विकास माटे आयात करवी पड़े छे। हवे देश में तमारे मांग वधु होय, कोई उत्पादननी मांग वधु होय, ज्यारे पुरवठो ओछो होय, तो ए पुरवठाने जाळवी राखवा माटे तमारे बीजा देशमांथी माल लई आववो पड़े छे, एटले के आयात करवी पड़े छे। पछी देशनी सुरक्षा माटे तो के अमुक देशो जे विकसित छे ए देशना संरक्षण माटे घणी बधा खर्चो करता होय छे, तो आपणे त्यांथी ज सीधी टेक्नोलॉजीनी आयात करी शकीए छीए। अने देशनो आर्थिक विकास करवा माटे आपणे घणी बधी वस्तुनी शुं करवी पड़े छे, आयात करवी पड़े छे। हवे ज्यारे आपणे बीजा देशमांथी उत्पादननुं आयात करीए त्यारे आपणे एने नाणाँ चूकवा पड़े छे। ए नाणाँ एने आपणे जेम के आपणे अमेरिकामांथी खरीदी करीए अने आपणे एने भारतनो रूपिया आपीए तो एने एनी बजारमां क्यांय कामे लागशे नहीं, बराबर। तो आपणे छे एनी चूकवणी एने हूंडियामणमां एटले के जे विदेशी चलण छे એમાં કરવી પડે છે। હુંડિયામણ એટલે કે જે આપણા દેશનું ચલણ નથી, વિદેશી ચલણ એને કહેવામાં આવે છે હુંડિયામણ। એટલે કે આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી હુંડિયામણમાંથી કરવી પડે છે। આ હુંડિયામણથી ચૂકવણી કરવા માટે આપણી પાસે પહેલાં હુંડિયામણ તો હોવું જોઈએ ને, કારણ કે આપણી પાસે શું હશે, આપણું ચલણ હોય છે। તો હુંડિયામણ મેળવવા અને અર્થકારણની સ્થિરતા તેમજ સલામતી માટે આપણે શું કરવી પડે છે, નિકાસ કરવી પડે છે, જેથી હુંડિયામણ કમાણી થાય। તો કે આપણે જ્યારે બીજા દેશમાંથી વસ્તુની આયાત કરવી હોય તો આપણી પાસે એ દેશનું હુંડિયામણ હોવું જોઈએ, અને આ હુંડિયામણ મેળવવા માટે આપણી વસ્તુઓ આપણે એને વેચાણ કરવી જોઈએ, અને જ્યારે આપણી વસ્તુ વેચાણ કરશું તો આપણને એનું ચલણ મળે છે। આ પરિસ્થિતિમાં દરેક દેશને નિકાસોને પ્રોત્સાહન આપે છે, એટલે કે આવી પરિસ્થિતિમાં દરેક દેશને આ હુંડિયામણની સ્થિરતા જળવાઈ રહે, બરાબર છે। એટલે કે જેટલી આપણે વસ્તુની આયાત કરવી હોય એટલું આપણને હુંડિયામણ મળી રહે એ માટે આપણે એટલી નિકાસ કરવી શું બને છે, ફરજિયાત બને છે। એટલા માટે આ પરિસ્થિતિમાં દરેક દેશ શું કરે છે, નિકાસોને પ્રોત્સાહન આપે છે, એટલે કે દેશની સરકાર છે એ વધુમાં વધુ આપણા દેશમાંથી માલની નિકાસ કરવામાં આવે તેવા કાર્યો હાથ ધરે છે। દેશમાંની પેદાશો વિદેશી આયાતકારોને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને માગે ત્યારે મળે તે માટે જે કોઈ પ્રોત્સાહનો નિકાસકારોને આપવામાં આવે તેને નિકાસ પ્રોત્સાહનો કહે છે। હવે વિદેશી આયાતકારો એટલે કે જે વિદેશી દેશો છે એ આપણી વસ્તુ ક્યારે ખરીદશે, તો કે એને સસ્તી મળતી હોય, બીજા દેશોની સરખામણીમાં આપણા દેશની વસ્તુ એને સસ્તી લાગતી હશે, ઊંચી ગુણવત્તાવાળી લાગતી હશે, અને જે સમયે એને જરૂર હોય એ સમયે આપણે એને માલ પહોંચાડી દેતા હશું તો એ આપણી વસ્તુ ખરીદશે। તો એવું કરવા માટે જે કોઈ પ્રોત્સાહનો નિકાસકારોને આપવામાં આવે તેને નિકાસ પ્રોત્સાહનો કહે છે। નિકાસ પ્રોત્સાહન આપવાની જવાબદારી મોટા ભાગે કોની હોય છે, દેશની સરકારની હોય છે। એટલે કે આવા પ્રોત્સાહનો સરકારી હોવાથી તેના માધ્યમો પણ કેવા હશે, સરકારી હોય છે। એટલે કે હવે આપણે આ આકૃતિમાં જોઈએ છીએ નિકાસ પ્રોત્સાહન માટેના વિવિધ માધ્યમો, આ તમામે તમામ માધ્યમો કોના દ્વારા કરવામાં આવે છે, તો કે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે। એટલે નિકાસ પ્રોત્સાહનના માધ્યમો સરકારી માધ્યમો તરીકે પણ ઓળખી શકાય છે। જોઈ લઈએ નિકાસ પ્રોત્સાહનના વિવિધ માધ્યમો, એમાં પહેલું છે વેપારી સંધિઓ, નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર, સંકલિત અને સુગ્રંથિત આર્થિક પ્રોત્સાહન, નાણાકીય સવલતો અને સેવાઓ, બિન આર્થિક સગવડો, વિશિષ્ટ આર્થિક વિસ્તારો અને નિકાસ પ્રક્રિયા વિસ્તારો। જોઈ લઈએ વિસ્તૃતમાં એની ચર્ચા। સૌથી પહેલાં વેપારી સંધિઓ, વેપારી સંધિઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે, એટલે કે
વેપારી સંધિ કોને કહેવાય આપણને એ સમજાશે તો આપણને ખ્યાલ આવશે. તો કે રાજકીય દ્રષ્ટિએ એકબીજાને અનુકૂળ હોય તેવા દેશોના રાજકારણીઓ આ માધ્યમ દ્વારા વેપારી સંધિઓ કરે છે. તમે ન્યૂઝ જોતા હશો તો ઘણી વખત જોતા હશો કે આપણા જે વડાપ્રધાન છે મોદી છે એણે આ દેશ સાથે વેપારી સંધિ કરી. તો આ વેપારી સંધિ એટલે શું? તો કે એ વેપારી સંધિ મુજબ કોઈ એક અથવા વધારે દેશો અન્ય કોઈ એક કે વધારે દેશોની પેદાશ અને સેવાઓની આયાત કરશે અથવા તેને અગ્રીમતા આપશે તેઓ શું કરે છે? કરાર કરે છે. એટલે કે એક કરતાં વધારે દેશો, એટલે કે આપણે પણ આપણા જે આપણો જે દેશ મિત્ર હોય એ બંને વડાપ્રધાન મળી અથવા એકલા ભારત દેશ બીજા એક દેશ અથવા એની સાથેના વધારે દેશમાં એ જે પેદાશોની પેદાશો બનાવે છે એની અમે આયાત કરશું અથવા જ્યારે અમારે આયાતની જરૂર પડશે ત્યારે સૌથી પહેલાં તમને પસંદગી આપશું એવો જે કરાર કરવામાં આવે છે એને વેપારી સંધિ કહેવામાં આવે છે. બીજું છે નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર. અહીંયા આપણે શું કરી હતી? તો કે એની પાસેથી આયાત કરશું તો આપણે એને બદલામાં નાણાં ચૂકવવા પડશે. અહીંયા પરોક્ષ રીતે આપણે બીજા દેશને મદદ કરી છીએ, જ્યારે અહીંયા શું કરવામાં આવે છે? નિકાસ પ્રોત્સાહન માટે સીધું જ એને નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે, એટલે કે નાણાકીય લાભ આપવામાં આવે છે. નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતરના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ માધ્યમનો ખૂબ જ મોટા પ્રમાણમાં અને લાંબા સમયથી ઉપયોગ થાય છે. હવે કોઈ પણ દેશ છે એ નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર દ્વારા આ યોજના અનુસાર શું કરે છે? તો કે આપણા દેશમાં જે નિકાસકાર છે એ જેટલી વસ્તુનો નિકાસ કરે એની ઉપર એને સીધું જ આપણે શું આપીએ છીએ? વળતર આપીએ છીએ, બરાબર છે. બીજું છે નિકાસપાત્ર પેદાશો પરના વેચાણવેરા અને આબકારી નહીં લેવા કે ઓછા લેવા. નક્કી કરેલા દરે એને સીધું જ શું આપીએ છીએ? વળતર આપીએ છીએ. એટલે કે એ જેટલી નિકાસ કરે એના અમુક ટકા એને આપણે રકમ ચૂકવીએ, એને કહેવાય વળતર. બીજું છે નિકાસપાત્ર પેદાશો પરના, એટલે કે જ્યારે આબકારી જકાત એટલે શું? તો કે એક દેશમાંથી બીજા દેશમાં માલ લઈ આવવામાં આવે કે વેચવામાં આવે એની ઉપર સરકારે છે એ ટેક્સ નક્કી કરેલો હોય છે. કાં તો સરકારે નિકાસકારોને પ્રોત્સાહન આપવા માટે એ જે નિકાસ કરશે એની ઉપર કાં તો સાવે સાવ ટેક્સ લેશે નહીં અથવા તો જે ટેક્સ હશે એનું પ્રમાણ કેવું કરી નાખશે? ઓછું કરી નાખશે. એ રીતે પણ એને લાભ પૂરું પાડે છે. નિકાસની આવકને સંપૂર્ણ કે અંશત આવકવેરામાંથી મુક્તિ આપવી. હવે આવકવેરો એટલે શું? વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમ જે આવક પ્રાપ્ત કરે છે એની ઉપર અમુક ટકા ટેક્સ છે એ સરકારને ચૂકવવો પડે છે. તો જ્યારે આ નિકાસ દ્વારા જે આવક પ્રાપ્ત થાય છે એની ઉપર જો સરકારને પ્રોત્સાહન આપવું હોય નિકાસકારને તો એ શું કરે છે? એ જે આવક થાય એને કાં તો સંપૂર્ણ એટલે કે કોઈ પણ જાતનું એને એની ઉપર ટેક્સ ભરવાનો થશે નહીં અથવા તો અંશત એટલે કે એ જે ટેક્સ ભરવાનો થતો તો એની ઉપર મુક્તિ આપશે એટલે કે ઓછો ભરવાનો થશે. માની લ્યો કે નિકાસકારને છે 5 લાખની આવક પ્રાપ્ત થઈ. હવે અહીંયા આપણે એ જે આવક પ્રાપ્ત થાય એની ઉપર માની લ્યો કે 10% ટેક્સ હોય તો 5 લાખના તમે 10% કરશો તો કેટલા થશે? 50,000 તમારે સરકારને ચૂકવી દેવાના થાય છે. તો નિકાસકારો વધુને વધુ નિકાસ કરે એના માટે સરકાર શું કરશે? કે તમે જેટલી વસ્તુનો નિકાસ કરો એની ઉપર કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. તો હવે જે પહેલાં એને 4,50,000નો જ ફાયદો થતો તો આવક થતી હતી એની જગ્યાએ હવે કેટલી થાય છે? 5 લાખની આવક થાય છે. એટલે એ વધુમાં વધુ એ સમયે નિકાસ કરવા પ્રેરાશે અથવા તો અંશત તો કે જે આવકવેરો પહેલાં 10% હતો એની જગ્યાએ એને છે કે ભાઈ ચાલો તમારે 2% જ આવકવેરો ભરવાનો છે. તો આવી રીતે પણ નિકાસકારોને નાણાકીય લાભ પૂરો પાડી શકાય છે. પછી નિકાસની પેદાશોનો કાચો માલ, અન્ય સાધનો અને વીજળી સસ્તા ભાવે આપવી વગેરે જેવા ઉત્તેજન વળતરો આપવામાં આવે છે અથવા નિકાસકારોને છે એ પેદાશ તૈયાર કરવા માટે કાચો માલ જોતો હોય, બીજા વાહન વ્યવહારના સાધનો જોતા હોય કે વીજળી જોતી હોય એ જે એને જોતું હોય તો એમાં પણ સરકાર એને છે ડિસ્કાઉન્ટ એટલે કે ઓછા ભાવે એ વસ્તુ મળી રહે એના દ્વારા પણ લાભ આપે છે. ત્રીજો પ્રકાર છે સંકલિત અને સુગ્રંથિત આર્થિક પ્રોત્સાહનો. આ યોજનામાં નક્કી કરેલી રકમની અથવા નક્કી કરેલી પેદાશની નિકાસ કરવામાં આવે તો તેના બદલામાં નિકાસકારને જે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે
એ પ્રમાણમાં એટલે કે નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશમાં છે એ નિકાસકાર છે એને નિકાસ કરવી હોય અથવા આયાત કરવી હોય તો દેશના જે નીતિ નિયમો છે એ અનુસાર જ એ કરી શકે છે. આયાત છે એ પોતાની ઈચ્છા પ્રમાણે એ કરી શકતો નથી. તો આ સંકલિત અને સુગ્રંથિત આર્થિક પ્રોત્સાહનમાં સરકાર કઈ એને છૂટ આપે છે? તો કે જેટલા પ્રમાણમાં તમે નિકાસ કરી અને વિદેશી હુંડિયામણ મેળવો છો એટલા પ્રમાણમાં તમે આયાત કરી શકશો એવી ખાતરી છે એ નિકાસકારને આપવામાં આવે છે. એટલે કે સૌથી પહેલું, રાહત દરે જમીન પ્રાપ્ત કરીને તેના ઉપર નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવું, એટલે કે એ નિકાસકાર વધારેમાં વધારે ઉત્પાદન કરી શકે એટલા માટે એને સરકાર જમીન આપે છે કે જ્યાં એ ઉત્પાદન કરી શકે. બીજું, કારખાના સ્થાપવાનો જે લાભ છે એ આપે છે. અમુક જગ્યાએ છે તમે કારખાના સ્થાપવા જાઓ તો એની ઉપર પણ તમે જમીન તમારા નામે કરો, દસ્તાવેજના ખર્ચ થતા હોય. આવા બધા કારખાના સ્થાપવાના જે ખર્ચ છે એમાંથી પણ સરકાર એને મુક્તિ આપે છે. ત્રીજું છે, કરવેરા અને અન્ય નિયંત્રણોમાંથી મુક્ત એવા મુક્ત વેપાર વિસ્તારમાં કારખાના ઊભા કરવાના બદલામાં બધી જ અથવા નક્કી કરેલા પ્રમાણમાં પેદાશો નિકાસ કરવી વગેરે જેવા પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે. અથવા તો શું કરે છે, જે દેશ જે વિસ્તાર છે એ મુક્ત વેપાર વિસ્તાર ગણાય, એટલે કે સરકાર છે અમુક જે પછાત વિસ્તારો છે એનો વિકાસ કરવા માટે એને મુક્ત વેપાર વિસ્તાર જાહેર કરે છે. હવે મુક્ત વેપાર વિસ્તાર એટલે શું, આપણે આગળ ભણવાનું છે, વધારે નહીં જતા. એને આપણે કહીએ કે એ જગ્યાએ છે કોઈ ઉદ્યોગો હોતા નથી, એ જગ્યાએ ઉદ્યોગો સ્થપાય એના માટે સરકાર શું કરે છે કે અહીંયા તમે જે ઉત્પાદન કરશો અને એનું વેચાણ કરશો એની ઉપર કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં, અથવા ત્યાં તમે જે ઉત્પાદન કરો છો તે તમામે તમામ ઉત્પાદનો છે એનું નિકાસ કરવાની જવાબદારી અમારી, એવા પ્રોત્સાહનો પૂરા પાડી અને નિકાસ વધારે થાય એવી કાર્યપદ્ધતિ હાથ ધરે છે. ત્યાર પછી છે ચોથું, નાણાકીય સવલતો અને સેવાઓ. નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે, એટલે કે સીધી એને નાણાકીય સેવા આપવામાં આવે છે. કઈ રીતે? તો કે નિકાસકારોને પેદાશની જે દિવસે નિકાસ કરે તે જ દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી. હવે તમે કહેશો કે આનાથી દીદી શું લાભ થાય? તો કે નિકાસકારને જે દિવસે પેદાશની નિકાસ કરે તે જ દિવસે માલના નાણાં મળી જાય છે, તો એ નાણાંનો ફરીથી એ પાછો ઉત્પાદનમાં ઉપયોગ કરી શકે છે. માની લો કે એ બીજા દેશમાં જ્યારે માલની નિકાસ કરે છે ત્યારે એને 15 દિવસ પછી એ માલ પહોંચતો હોય ને 15 દિવસ પછી નાણાં મળે, તો 15 દિવસ દરમિયાન છે એને ઉત્પાદન કરવા માટે નાણાં છે એ મળી રહેતા નથી. બીજું છે, હુંડિયામણના દરના ફેરફાર સામે રક્ષણ આપવું. હવે તમે બધા જો વર્તમાનપત્રો હાથમાં લેતા હશો તો કે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો, ડોલર સામે રૂપિયો નબળો પડ્યો, ડોલરના ભાવ ઊંચા ગયા, તો આ હુંડિયામણ દરમાં એટલે કે હુંડિયામણ વિદેશી ચલણની કિંમત સતત ને સતત બદલતી રહે છે. હવે તમે કોઈ એક વસ્તુનું વેચાણ કર્યું ત્યારે અથવા તો ખરીદી કરી ત્યારે જે કિંમત નક્કી થઈ હોય અને હજી તમે એ માલ એને પહોંચાડો ત્યાં સુધીમાં કિંમતની ફેરફાર થાય, તો હવે એમ કહે કે ના અત્યારે અમારે આ કિંમત ચાલે છે અમે તમને એ આપશું, તો સરકાર છે એ એક પ્રકારની નાણાકીય સવલત આપે છે. કઈ રીતે? તો કે તમે જે પ્રમાણે સોદો નક્કી કરેલો છે એ જ પ્રમાણેની તમને રકમ મળશે એવું રક્ષણ પણ સરકાર આપે છે. ત્રીજું છે, આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી. એટલે કે આયાતકારને એટલે કે જે બીજા દેશમાંથી માલ લઈ આવે છે અથવા એને કાચો માલ જોતો હોય તે સરળતાથી મળી રહે તો એ વધારેમાં વધારે ઉત્પાદન કરી અને નિકાસ કરી શકે એવી સવલત પણ આપે છે. લાસ્ટ છે, આયાતકારની નાણાકીય સદ્ધરતા તપાસીને. એટલે કે આયાતકાર જેને વસ્તુ મંગાવી છે પણ એની પાસે અત્યારે પર્યાપ્ત પૈસા ન હોય તો એની સલામતીની ખાતરી બીજા દેશને આપે છે કે આને તમે વસ્તુ પહોંચાડો, જો એ તમને નાણાં નહીં ચૂકવે તો એ નાણાં ચૂકવવાની જવાબદારી અમારી. એવી રીતે જામીન તરીકેની સેવા આપીને પણ નાણાકીય સવલતો અને સેવાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આટલું રાખીએ, વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા આપણે નિકાસ પ્રોત્સાહનના જે 4 માધ્યમો હતા એના વિશે વાત કરી છે, બાકીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અસ્તુ.